નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા ફરી વખત સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગલા ભાગમાં ચર્ચા કરી હતી સ્વાધ્યાય 1.3 ની, બરોબર છે? તો સ્વાધ્યાય 1.3 માં આપણે દાખલા નંબર 3 સુધી જોઈ ગયા હતા. હવે ચોથો દાખલો. તો ચોથા દાખલામાં એવું કહે છે કે -1 × 5 થી શરૂ કરી, -1 × 5 થી શરૂ કરી ને એક નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે દર્શાવવાનું છે. ક્યાં સુધી દર્શાવવાનું છે? તો કે -1 × -1 = +1 થાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આવી આપણે એક પેટર્ન બનાવવાની છે અને આના જવાબ પણ સાથે સાથે લખતા જવાના. તો આ માઇનસ, આ પ્લસ એટલે કે એક માઇનસ ઋણ પૂર્ણાંક, એક ધન પૂર્ણાંક, તો ગુણાકાર આવે ઋણ પૂર્ણાંક. હવે 5 × 5 પછી -1 × 4. હવે જો વિદ્યાર્થી મિત્રો, મને કેમ ખબર પડી? તો જો અહીંયા -1 આ -1 મતલબ કે આ -1 સરખા. હવે 5 થી પેટર્ન ક્યાં સુધી લેવાની? -1 સુધીની. તો 5 થી -1 માં જવું હોય તો શું કરવો પડે? ઘટાડો કરવો પડે. તો ઘટાડતા જાઓ એક એક. આનો જવાબ આવે -4, -1 × 3, -3, -1 × 2, -2, -1 × +1 -1. હજુ એક આવશે -1 × 0 એટલે કે 0, અને છેલ્લે -1 × -1 એટલે કે +1. તો આ હતી આપણી પેટર્ન એટલે કે દાખલા નંબર 4, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ દાખલા નંબર 5. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધો. હવે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધવાના છે. તો આની અંદર સૌ પ્રથમ પહેલો દાખલો 26 × -48 વર્ગતા કૌંસમાં -48 × -36. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. શું જોઈ શકો છો? તો અહીંયા આપણે એવું દેખાય છે કે 26 × -48 એટલે આ એક પદ થયું કહેવાય. વચ્ચે કેવી નિશાની છે? વધતાની. -48 × -36 એટલે આ બીજું પદ થયું કહેવાય. હવે આ બંનેમાં તમને કોઈ એક પદ છે કેવું દેખાય છે? તો કે સરખું. એક સંખ્યા છે, કેવી છે? સરખી. કેવી છે? -48. હવે આપણે એવો પ્રશ્ન, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ શોધવાનો, એટલે કે કોઈ એક સારો એવા ગુણધર્મનો આની અંદર ઉપયોગ થયો છે અને એ ગુણધર્મ આપણે નક્કી કરવાનો છે કયો ગુણધર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા કને ખબર જ છે કે ગુણધર્મની અંદર તો કે 2 થી 3 ગુણધર્મ હતા. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને તો કે વિભાજનનો ગુણધર્મ, બરોબર છે? તો અહીંયા કને જો ક્રમ આડાવડો જેવું લાગે છે, તો ક્રમ આડાવડું હોય તો વચ્ચે શું હોય? બરાબરની નિશાની હોય એટલે ક્રમનો ગુણધર્મ નથી. જૂથનો ગુણધર્મ હોય તો બે અલગ અલગ જૂથ હોય, પરંતુ આની અંદર એમાં પણ બરાબરની નિશાની નથી. તો છેલ્લો એક ગુણધર્મ હોય તો કયો? વિભાજનનો ગુણધર્મ. કેવી રીતના ખબર પડે? હવે આ બંનેમાં જે વસ્તુ સરખી છે એને આપણે શું કરી લઈએ? બારે કોમન તરીકે લઈ લઈએ. તો -48 મોટા કૌંસની અંદર કેટલા છે? પેલામાં 26 × -48 હતા એને આપણે બારે લઈ લીધા એટલે એને અહીંયા રાખી દીધા. હવે એને લખવાની જરૂર નથી. હવે વૈધા પ્લસ, તો આ પ્લસ ના પ્લસ. -48 છે એને આપણે બારે કાઢી લીધા. વૈધા કોણ? તો કે -36. ગુણધર્મ કયો હતો? વિભાજન. કયો હતો? વિભાજનનો ગુણધર્મ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે શું કરીશું? તો કે હવે કઈ નહીં, -48 આમ નામ રાખવાના અને પેલા આ પદનું સાદું રૂપ આપવાનું.
તો વધતે ઓછે કે ઓછા એટલે 26 ને 26 એમ ને, વધતે ઓછે ઓછા 36 ના 36. હવે શું કરશો તો કે બાદબાકી થાય કે નહીં, તો કે આની આ વધતા છે આ ઓછા છે એટલે વધતે ઓછે ઓછા બાદબાકી કરો. મોટામાંથી નાનું 36 માંથી 26 કાઢો, વધે 10. મોટા ભાઈની નિશાની એટલે કે માઇનસ. બંને વચ્ચે કાંઈ ન હોય તો કેવી નિશાની હોય? ગુણાકારની હોય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ફરી વખત, કે કાંઈ ન હોય તો ગુણાકારની નિશાની. બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકારનો જવાબ કેવો આવે? ધન પૂર્ણાંક મળે. 48 × 10 એટલે 480. હવે બે ઋણ પૂર્ણાંકનો જવાબ એક ધન પૂર્ણાંક મળે. બરોબર છે, આ એ નિયમ પણ આવી ગયો. તો આવી રીતના તમારે આવા દાખલા ગણવાના છે. હવે આના જેવો જ બીજો દાખલો છે, આની અંદરનો ઈ. કયો છે? ઈ. ઈની અંદર પણ આવો જ દાખલો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આના જેવો જ છે, એમાં માત્ર એક માઇનસ વધારાના છે. તો એમાં ધ્યાન રાખો. બરોબર છે, ઈ દાખલો તમારી જાતે ગણવાનો. હવે હવે દાખલા નંબર આવે છે બી. 8 × 53 × −125. હવે અહીંયા કણે તમે વિદ્યાર્થી મિત્રો શું કહેશો કે 8 × 53 પછી એને × 125 એમ કરાય, એમ કરશો? તો કે એવું ના કરાય. કોઈ પણ બે એવી સંખ્યાનો ગુણાકાર કરો કે જેથી કરીને શૂન્યના અંકો આવતા હોય. શું આવતા હોય? તો કે પાછળ મીંડા આવતા હોય એવા બે અંકોનો ગુણાકાર કરાય. તો 8 × 53 કરો તો પાછળ ગુણાકારમાં શૂન્ય આવે નહીં, જવાબ એનો શૂન્યમાં ક્યાંય આવતો નથી. પરંતુ 125 × 8 કરો એટલે કે 8 − 125 × 53 એટલે આપણે શું કર્યું? આ જૂથ બનાવ્યું. શું કર્યું? જૂથ બનાવ્યું. બરોબર છે, એટલે આ કયો કહેવાય? જૂથનો ગુણધર્મ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, જૂથનો ગુણધર્મ. હવે હવે આનો ગુણાકાર કરો તો જવાબ આવશે 1000. પણ કેવા? ઓછા. કેવા આવશે? ઓછા, કેમ કે આ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા કેવો આવે? તો કે ઋણ પૂર્ણાંક આવે. × 53. હવે આનો ગુણાકાર તો તમને આવડતો જ હોય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારી જાતે લખી નાખવાનો છે. આગળ સી. −15 × −25 × −4 × −10. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે સર તમે પાછળ મીંડા આવતો હોય એવું કીધું હતું, તો અહીંયા આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર એવું કરશો તમે. પરંતુ એના કરતાં પણ હજી કોઈક સરળતા રહે છે. કેવી સરળતા રહે છે? તો પહેલા આ 15 છે એનો ગુણાકાર આ 10 સાથે કરાય, અને આ 25 છે એનો ગુણાકાર આ 4 સાથે કરાય. તો હવે આપણે પહેલા શું કરાવી નાખીએ? અલગ અલગ બંનેને શું કરી નાખીએ? ક્રમમાં ગોઠવીએ. શું કરીએ? ક્રમમાં ગોઠવો. એટલે 15 એને ગુણ્યા કેટલા? તો કે −10. શું કર્યા? 15 × −10. પછી એને ગુણ્યા −25 × −4. ક્રમમાં ગોઠવ્યા એટલે કે કયો ગુણધર્મ આવ્યો? ક્રમનો, સોરી જૂથ. જૂથ કર્યા એટલે જૂથનો ગુણધર્મ. હવે આ બંનેનું જૂથ અને આ બંનેનું જૂથ ગુણાકાર કરો. આ વધતા 15 − 10, વધતે ઓછે ઓછા એટલે કે ઓછા આવશે જવાબમાં. 15 × 1 = 15 અને પાછળ મીંડું એમને આ ઓછા. વચ્ચે ગુણાકારની નિશાની, જો બધી જગ્યાએ ગુણાકારની નિશાની હતી એટલે બધે જ ગુણાકારની નિશાની વચ્ચે મૂકેલી છે. પછી બે ઋણ પૂર્ણાંકોનો જવાબ કેવો આવે? એક ધન પૂર્ણાંક આવે. 25 ચોકું તો કે 100.
હવે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક આનો ગુણાકાર કેવો આવે? એક ઋણ પૂર્ણાંક આવે. તો હવે આનો ગુણાકાર કરો એટલે આનો જવાબ આવે 15,000. પણ કેવો આવશે? માઇનસ જવાબ આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો માત્ર આવી જ રીતના બાકીના જે દાખલા છે એ તમારી જાતે પૂર્ણ કરવાના રહે છે. એક જી દાખલો જે છે એની અંદર હું તમને થોડુંક સમજાવી દઉં. -17 × -29. હવે આમાં થાય સર કે આમાં ડાયરેક્ટ ગુણાકાર કરવો? તો કે ડાયરેક્ટ ગુણાકાર કરાય નહીં. શું કરાય? તો કે 29 છે ને એના બે ભાગ પાડી નખાય. -17 એને ગુણ્યા -20 વધતા -9. હવે જો આનો તમે શું કરો, આ બંનેનો સરવાળો કરો એટલે છેલ્લે જવાબ કેટલા આવે? તો કે -29 જ આવે. જો આવા ભાગ એવા પાડવાના, આ 29 ના ભાગ એવા પાડવાના કે જેથી કરીને આ બે નો સરવાળો કરો તો ફરી પાછો આ -29 આવી જતા હોય. બરાબર છે? એવી જ રીતના આ 20 + 9 છે એની જગ્યાએ તમે આમ પણ બીજો ભાગ પાડી શકો, -25 + -4 આ ભાગ પણ લઈ શકો. પરંતુ ઈ કેમ ન લેવાય? કેમ કે જ્યારે તમે ફરી પાછો આનો શું કરશો? તો કે વિભાજન નો ગુણધર્મ વાપરશો. કેવો ગુણધર્મ? વિભાજન નો ગુણધર્મ વાપરશો. કોઈ 17 નો ગુણાકાર 20 સાથે 17 નો ગુણાકાર 9 સાથે આવું કરશો તો ફરી પાછો 17 × અહીંયા એટલે કે આ 17 × 5 એવું કરશો તો ગુણાકાર મોટો થઈ જાય. બરોબર છે? એટલા માટે આપણે કેવો લીધો, અંક એવો પસંદ કરવાનો કે જેથી કરીને પાછળ મીંડુ આવતો હોય એવા જ ભાગ પડાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કણે આપણે એટલા માટે થઈને આ ભાગ લીધા નહીં ત્યારે આપણે આવા 20 + 9 વાળા પસંદ કર્યા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે કઈ નહીં, હવે આનો અંદર શું કરવાનો? ગુણાકાર. કેવી રીતના? તો કે આ -17 નો એક વાર -20 સાથે અને ફરી પાછો -17 નો ગુણાકાર -9 સાથે. જેમ વિભાજનના ગુણધર્મમાં આપણે શીખ્યા હતા એવી જ રીતના આનો ગુણાકાર કરી અને આનો જે આવે જવાબ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના બાકીના બીજા જે દાખલા છે તમારે જાતે પૂર્ણ કરવાના રહેશે. હવે એનાથી આગળ દાખલા નંબર 6, ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 °C થી શરૂ કરીને 5 °C પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. જે શું કહે છે કે ઓરડાના તાપમાનને ઓરડાને ઠંડુ કરવાનું છે. હવે ઠંડુ કરવા માટે 40 °C થી શરૂઆત થાય છે અને પ્રતિ કલાકે એટલે એક કલાકમાં કેટલું ઓછું થાય છે? 5 °C. એટલે કે એક કલાક થાય, માની લો કે અત્યારે જે સમય કયો છે 40 °C છે, પછીની એક કલાક થાય એટલે 5 માંથી 5 ઓછું કરો એટલે કેટલું થાય? 35 °C થાય. વળી પાછીની એક કલાક થાય એટલે વળી પાછું 5 °C ઓછું એટલે કે 35 માંથી 30 થાય. એટલે એવું દર કલાકે 5 °C શું થાય છે? તાપમાન ઓછું થતું જાય છે. જરૂરી છે. હવે પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? એટલે શું કહે છે?
જ્યારે તમે પ્રક્રિયા ચાલુ કરો છો ત્યારે ઓરડાનું તાપમાન કેટલું છે? 40 અંશ સેલ્સિયસ. અને એક કલાકમાં ઓરડાનું ઓછું થતું તાપમાન કેટલું છે? તો કે 5 અંશ સેલ્સિયસ છે. તો 10 કલાકમાં ઓછું થતું તાપમાન, બરોબર, 10 કલાકમાં ઓછું થતું તાપમાન. તો વિદ્યાર્થી મિત્રો, 10 વખત ઓછું થાય, શું થાય? 10 વખત ઓછું થાય એટલે કે 10 વખત ઓછું થાય એનો મતલબ એવો થાય કે 5 કેટલી વખત ઘટાડવાના? 10 વખત, 10 પચા ને 50, કેટલી વખત? 50 વખત, એટલે કે માઇનસ 50 થાય. તો 10 કલાક બાદ, 10 કલાક બાદ ઓરડાનું તાપમાન કેટલું હતું પહેલા? તો કે 40 અંશ સેલ્સિયસ. અને પછી પ્રક્રિયા દરમિયાન કેટલું ઓછું થયું? તો કે 50. જવાબ આવશે માઇનસ 10 અંશ સેલ્સિયસ જેટલું. છેલ્લે જ્યારે 10 કલાક બાદ ઓરડાનું તાપમાન કેટલું હશે? તો કે માઇનસ 10 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઓરડાનું હશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો દાખલા નંબર 6. બરોબર છે. હવે દાખલા નંબર 7. હવે એનાથી આગળ વધીએ. વર્ગ કસોટી પ્રશ્નમાં કુલ 10 પ્રશ્નો છે. સાચા જવાબના 5 ગુણ અને દરેક ખોટા જવાબના માઇનસ 2 ગુણ. કુલ પ્રશ્ન કેટલા છે? 10. પછી સાચા જવાબના ગુણ કેટલા મળે છે? 5. અને ખોટા જવાબના માઇનસ 2 ગુણ મળે છે. અને નહીં લખવાના પ્રશ્ન, નહીં લખવાના 0 ગુણ મળે છે. તો હવે પ્રશ્ન એવો કહે છે, પેલો, કે મોહનના 4 સાચા ગુણ. તો કે 4 સાચા, હવે 1 સાચાનો કેટલો જવાબ મળે છે? તો કે 5 મળે છે. તો કે 20 ગુણ. પછી હજી એમાં ને મળે છે 6 ખોટા જવાબ મળે છે. કેટલા મળતા હતા? તો કે માઇનસ 2 ગુણ્યા 6 જવાબ એના ખોટા હતા. સોરી, પ્રશ્ન 6 હતા અને ખોટાના માઇનસ 2. 6 દુને માઇનસ 12. તો તેના ગુણ કેટલા હશે? બરોબર, ટોટલ જો 10 થઈ ગયા એ ચેક કરી લેવાનું. કુલ કેટલા પ્રશ્નો હતા? 10. તો કે 4 સાચા અને 6 ખોટા, એટલે 6 ને 4 10 પ્રશ્ન થઈ ગયા. કુલ 10 પ્રશ્ન થઈ ગયા. અને હવે એના કુલ ગુણ કેટલા મળે? તો હવે અહીંયા તમે અહીંયા લખી શકો કે કુલ ગુણ સાચા જવાબ, તો કે 20. સાચા ગુણ કેટલા હતા? તો કે 20 મળ્યા હતા. અને ખોટા જવાબ મળ્યા એના ગુણ કેટલા બાદ થાય? 20 માંથી માઇનસ 12 બાદ થાય. તો 20 માંથી 12 જાય તો 8. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જો શું કર્યું? તો કે 4 સાચા જવાબ હતા એને ગુણ્યા 5 કર્યો એટલે 20. અને જ્યારે 6 જવાબ ખોટા હતા તો 1 ખોટાનો માઇનસ 2 એટલે 6 દુને 12 માઇનસ થાય. કેમ કે કુલ 20 મળ્યા હતા એમાંથી 6 જવાબ એના ખોટા હતા, એટલે શું કરો, કુલ બાદ કરો 20 માંથી 12 એટલે જવાબ આવે 8. તો કે એને કુલ ગુણ કેટલા મળ્યા હતા? તો કે 8 ગુણ મળેલા છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી જ રીતના દાખલા નંબર 7 છે એના બાકીના 2 દાખલા તમારે જાતે ગણવાના છે. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોમાં આપણે આજનું જે હોમવર્ક છે એ આપણે અહીંયા હું તમને ટોટલ લખી દઉં છું. ક્યાં ક્યાં હોમવર્ક ની અંદર હતા? હોમવર્ક ની અંદર દાખલો 5મો, એના બાકીના દાખલા
પછી દાખલો છઠ્ઠો મેં કરાવેલો છે એ, અને દાખલો સાતમો એના બીજો અને ત્રીજો દાખલો દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે ગણવાનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.